સુરત જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. તારીખ 17મી થી સુરત જિલ્લાના એપીએમસી ખાતે અનાજ માર્કેટ યાર્ડ શરૂ કરાશે. તેમજ આજથી સવારે 10 વાગ્યા થી બપોરે 3 વાગ્યા દરમિયાન નોંધણી કામગીરીનો પ્રારંભ થશે. અનાજ માર્કેટ યાર્ડમાં પોતાનું ખેત ઉત્પાદન વેચવા ઈચ્છતા ખેડૂતોએ ફરજિયાતપણે રજીસ્ટ્રેશન કરાવીને કૃષિ ઉત્પાદન બજારમાં લાવવાનું રહેશે. સુરત લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં મોટા ભાગના અનાજ માર્કેટ યાર્ડ બંધ છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ લોકડાઉનના સમયગાળામાં રવિ સિઝન બાદ ખેડૂતોના ખેત વિસ્તારનું વેચાણ નહીં થઈ શકતા ખેડૂતોએ બાલે હાલાકી ભોગવવી પડી છે. આર્થિક સંક્રમણને તથા બીજી તરફ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લોકોને નિયમિતપણે મળી રહે તેવી પણ સરકાર દ્વારા સુકાળજી લેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોની ખાસ ચિંતા કરી રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરની સૂચના અનુસાર કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તથા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેને ધ્યાન લઈને બજાર સમિતિઓના હોદ્દેદારો, જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા ખેતવાડી અધિકારીઓ અને જિલ્લા બાગાયત અધિકારી શ્રી સહિતના અધિકારીઓ દ્વારા સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં લેવાયેલા નિર્ણય મુજબ સુરત જિલ્લાના માંડવી, મહુવા, બારડોલી, કોસમમાં ઉમરપાડા બજાર સમિતિઓ ખાતે અનાજ માર્કેટ યાર્ડ તારીખ 17/4/2020 થી શરૂ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. અનાજ માર્કેટનો સમય સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી રહેશે. માર્કેટ યાર્ડમાં પોતાનો માલ લઈને આવતા ખેડૂતોને નિયમિત સૂચનાઓનું પાલન કરવું ફરજ છે. અનાજ માર્કેટ યાર્ડમાં પોતાનું ખેત ઉત્પાદન વેચવા ઈચ્છતા ખેડૂતે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવીને પોતાનો માલ બજારમાં લાવવાનો રહેશે. આ માટે બજાર સમિતિ વાઇઝની નીચે મુજબના નંબર પર આજથી સવારે 11 થી બપોરે 3 વાગ્યા દરમિયાન નોંધણી કામગીરીનું પ્રારંભ થશે. ત્યારબાદ દરરોજ સવારે 10 થી 3 કલાક દરમિયાન ખેડૂત પોતાનું રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પરથી કરાવી શકે છે. સરકારશ્રીએ લોકડાઉન જાહેર કર્યાથી એપીએમસીઓને બંધ કરી દેવામાં આવેલ હતી, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતોની સુવિધા માટે તારીખ 17મીના રોજ ફરીથી એપીએમસીઓને ચાલુ કરવાની સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સૂચના મળેલ છે. સરકારશ્રીએ ખેડૂતોને એપીએમસીમાં નોંધણી કરાવવી અને એ નોંધણી કરાવ્યા બાદ એપીએમસી તરફથી અને સમય આપી હતી એ સમયે એનો માલ એપીએમસીમાં લાવવાનો રહેશે. આનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહેશે અને કોઈ બીજી તકલીફો કે ભીડભાડ થવાની રહેશે નહીં. આ બધી સરકારની ગાઈડલાઇન મુજબ આવતીકાલથી એપીએમસી માંડવી કાર્યરત થશે. એપીએમસી માંડવીની અંદર નોંધણી કરાવવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે તથા ખેડૂતો અહીંયા રૂબરૂ પણ આવીને પોતાની નોંધણી કરાવી શકશે. હા, એપીએમસીમાં નોંધણીનો સમય સવારે 11 થી બપોરે 4 વાગ્યા સુધીનો છે અને માલના આવકનો સમય સવારે 9 થી 12 અને બપોરે 2 થી 6 નો રાખવામાં આવેલ છે. ખેડૂતોને ખાસ સૂચના પણ આપવામાં આવી છે કે જેમાં રજીસ્ટ્રેશન વગર ખેડૂતને માર્કેટમાં ગેટમાં પ્રવેશ અપાશે નહીં. ખેડૂતો જે વાહનમાં માલ લઈને આવે તે માલ વાહન ઉપર જ રાખવાનો રહેશે. તેમજ વેપારીનો માલનો ભાવ નક્કી કરીને તેમના ગોડાઉન ઉપર સીધો જ માલ અનલોડ કરાવી લેશે. જો કોઈ ખેડૂત પોતાનો માલનું સેમ્પલિંગ કરાવી, ભાવ નક્કી કરાવી વેપારીને સીધું જ ખેત ઉત્પાદન વેચવા ઈચ્છતા હોય તો તેની પણ મંજૂરી આપવામાં આવે છે. અને એમ નાયબ નિયામક ખેત બજાર, ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સહકારી મંડળી સુરતની યાદીમાં જણાવ્યું છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.